કાલા ધન હું તો ઘણી વખત કહું, આજે બ્રહ્મ સંબંધનો જે પ્રકાર મને એક વખત ચિંતન યાત્રામાં મને વિચાર આવ્યો, એકવાર કંઈક વાંચતો હતો છાપું, થોડા ટાઈમ પહેલાંની વાત છે, અને પછી એમાં ભાઈ કાલાધન ને વચ્ચે નહીં બહુ, હવે તો હમણાં પાછો એ મુદ્દો ઓછો થઈ ગયો, હવે બીજા ઘણા બધા મુદ્દાઓ આવી ગયા, બ્લેક મની, કાલાધન બહાર નીકાળો, એના માટે જ પછી નોટબંધી થઈ ને આ બધું, નહીં આ GST પણ એના માટે આવ્યું બધું કે ભાઈ બ્લેક મની ઓછું થાય, એવું બધું એ વાંચતો હતો. પછી ક્યાંક હવે પ્રભુને કી કરવા, મને એમાં કંઈક અલગ, આ જે બ્રહ્મ સંબંધનો પ્રકાર ને આ જે દીક્ષાઓનો પ્રકાર, એ ચિંતન યાત્રામાં મને આ વિચાર આવવા લાગ્યો. તમારે ચિંતન યાત્રાની વાત કરું છું તમને. જુઓ, જેમ કોઈની પાસે કાળું નાણું હોય અને પછી એની કોઈ કમ્પ્લેન કરી દે, અને પછી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનો બહુ મોટો કોઈ ઓફિસ હોય અને પછી એના ઘરે રેડ પડે જે કરપ્ટ છે, અને પછી એને એક જગ્યાએ બેસાડી દેવામાં આવે, અને હવે પછી બધું પૈસા લત્તા કાગળ આ તે બધા ડોક્યુમેન્ટ્સ કાઢો બધો, ચલો આનો હિસાબ આપો, આ ક્યાંથી આવ્યું, આ ક્યાંથી આવ્યું, આ જમીન કોની છે, આ ક્યાંથી આવી, અને પછી એ બધું લઈને ને સીધા ગવર્મેન્ટને આપે અને કે હવે તું ત્યાં બધું હિસાબ આપો, બરોબર. એટલે મને વિચાર આવ્યો કે આ કરપ્ટ એટલે કે આપણે બધા જીવ, આ મારું કરપ્ટ આપણે બધા, વાસ્તવિકમાં આપણું કંઈ છે જ નહીં, બધું ઠાકોરજીનું છે, જે આપણા હકનું નથી પણ આપણે એને અતિક્રમણ કરીને બેસી ગયા, મારું. અને પછી જેમ ઓલાને ઘરે રેડ પડે એમ માનો કે આપણા શ્રી મહાપ્રભુજી એટલે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના સૌથી મોટા ઓફિસર, અને હવે એ કરપ્ટ જીવ સુપ્રીમ પાવર એટલે શ્રી કૃષ્ણ એની સામે કરપ્ટ જીવને ઊભો રાખે છે, અને બ્રહ્મ સંબંધ જ્યારે લઈએ ત્યારે ચાલ બોલો શું તે દબાવીને રાખ્યું છે, મારું ઘર ચાલ ઠાકોરજીને સોંપ, મારો પરિવાર ચાલ ઠાકોરજીને સોંપ, મારું ધન ચલો ઇન્દ્રિય શરીર પુત્ર પત્ની પતિ, મારું એ આપણું કાળું નાણું, અને શ્રી મહાપ્રભુજી આપણા ગુરુ કોને સોંપી દે છે, સુપ્રીમ પાવર એટલે કે ઠાકુર, ઈ જે આપણું કાળું નાણું છે બધું ઠાકોરજી આગળ. બ્રહ્મ સંબંધમાં આ જ કરીએ છીએ ને આપણે, હવે એક વાત એ સમજીએ કે આપણે આપણા ઘરમાં કે આપણા મનમાં કાળું નાણું ભેગું થયું, બ્લેક મની ઇકઠી હોઈ, ઉસકા પતા કેસે ચલેગા કે હમને કાલાધન ઇકઠા કિયા. ધ્યાન દીજીએ, એ કેવી રીતે ખબર પડશે, હવે ભૌતિક ધન હોય કોઈએ દબાવીને રાખ્યું હોય તો પછી એને છે ને ચિંતાઓ પણ રહે, પછી એ ધનને કઈ રીતે વાઇટ કરવું, કેવી રીતે છુપાવીને રાખવું, કોના કોના નામે ચડાવી દેવું, એવું બધું એ ડરના મારે કરતો હોય, એને ભય હોય. પરંતુ જે કાયદાથી જે કર ચૂકવતો હોય, ટેક્સ દેતો હોય, જેની પાસે બ્લેક મની નથી, એને ડર હોય કે ક્યારે રેડ પડશે કે આમ તેમ, એને ભય હોય ના, એ નિર્વિઘ્ન વિચરણ કરતો હોય. એવી રીતે જીવનમાં જો આપણને પણ ચિંતાઓ હોય, આનું શું થશે, અને જ્યારે ચિંતાઓથી મન બુદ્ધિ આપણી ગ્રસિત થઈ જાય તો સમજી લેજો કે બ્લેક મની ભેગું થઈ ગયું છે, એ કાળું નાણું છે. ચિંતાઓ આવે છે ઘરની પરિવારની ચિંતાઓ, એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપિતિ ભગવાન અપિ પુષ્ટિસ્તો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. જે જીવે એકવાર આત્મનિવેદન કર્યું છે એ જીવની ક્યારે લૌકિક ગતિ થઈ જ ન શકે. એને ચિંતા કરવી જ ન જોઈએ, પરંતુ આ ગ્રહ સંસારમાં રહીને અહેમતા મમતાને કારણે જે બધું ભેગું કરતા આપણે જઈએ છીએ, સંગ્રહ વૃત્તિ ભોગ વૃત્તિ, અને જેના લીધે સ્ટ્રેસ ચિંતાઓ વધતી જાય છે. આજના સમાજમાં આપણે જોઈએ છીએ સ્ટ્રેસ વધતો જાય છે, ચિંતાઓ વધતી જાય છે, ડિપ્રેશન વધતું જાય છે, પછી એ ડિપ્રેશનને દૂર કરવા માટે લોકો ક્લાસ લે છે, એની સિટિંગ કરવા જાય, ડિપ્રેશન કઈ રીતે દૂર થાય. આપણા ભારતમાં ને ઇવન વિદેશોમાં તો બહુ જોવા મળે, અમે તો જોઈએ ડિપ્રેશનનો શિકાર,
ડિપ્રેસ થઈ જાય અને પછી આર્ટિફિશિયલ લાફિંગ ક્લબ ખુલવા લાગ્યા, નેચરલ હાસ્ય ખતમ થઈ ગયું. કારણ કે ચિંતાઓ એટલી વધી ગઈ તો અમે હાસ્ય આવે ક્યાંથી, પ્રસન્નતા આવે ક્યાંથી? પ્રસન્નતા તો મનનો વિષય છે અને મન આ બધામાં લાગેલું છે તો મન પ્રસન્ન ક્યાંથી રહે? ને પછી આર્ટિફિશિયલ, સવારે લોકો જુઓ ગાર્ડનમાં, હવે શહેરોમાં તો બહુ ચાલે છે આર્ટિફિશિયલ. નેચરલ હાસ્ય રહા નહીં, અંદરની પ્રસન્નતા રહી નહીં, 12-15 મિનિટ જોશ જોશથી હસશે. પછી લોકો હવે એમાં લોકોને એટ્રેક્શન વધી ગયું. પણ આપણા આચાર્યો આ વર્ષો જૂનું આપણને આ સમજાવે છે, વસ્તુ ક્લિયરલી સમજતા નથી, એને આપણે ભૂલી ગયા. સમસ્યા ત્યાં છે, આપણને શું આ મળ્યું છે, બાકી આપણને એ બધાની જરૂર જ ક્યાં છે? આ બધું તો બહારથી બધું આવેલું છે, આ ક્લબ ને લાફિંગ ક્લબ ને આ ને તે. પણ આપણે આપણા મૂળિયાને ભૂલી ગયા, આપણી ધરોહર આપણી સંસ્કૃતિને ભૂલી ગયા, અને જેના લીધે પછી આ પાશ્ચાત્ય વેસ્ટર્ન કલ્ચર અને એ બધી વસ્તુઓને મનુષ્ય આપણે બધા અપનાવવા લાગી ગયા. એટલે આ જે બ્રહ્મ સંબંધનો આ જે બધો જે પ્રકાર છે વૈષ્ણવ, એક પ્રસન્નતા, જે મનુષ્ય પ્રસન્નતા ચાહે છે, મનની શાંતિ ચાહે છે. અને મહાપ્રભુજી તો રિટર્નમાં લખીને આપી દીધું. બોલો, કોઈ કે ને ભાઈ આમ એ મોડે નહીં, તું લખીને આપ તો તારી વાતનો હું વિશ્વાસ કરું. આજનો સમય કેવો છે, બોલેલા ઉપર કોઈ ભરોસો ન રાખે, કે લખીને આપો તો માની અને ઓલો પછી સ્ટેમ્પ પેપરમાં લખીને આપે. અરે શ્રી મહાપ્રભુજી તો લખીને આપી દીધું, ન કરી શકતી લો કે કેમ છે ગતિમ. અને જો પછી આપણને એમના વચન ઉપર વિશ્વાસ ન હોય તો પછી એ વ્યક્તિ તો મૂળ છે, મૂર્ખ છે. લખીને આપી દે છે, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મ ભી કદાપીતિ ભગવાન ભી પુષ્ટિષ્તો ન કરી શકી લૌકિક કિમ ચ ગતિ, કે તારી લૌકિક ગતિ થઈ જ ન શકે, તું બસ વિશ્વાસ રાખ, ઠાકુરજીમાં દ્રઢતા રાખ, ભગવદ સ્મરણ બનાવીને રાખ, એ તારી સાથે છે. ભગવાન આપણા માટે નથી, ભગવાન આપણી સાથે છે, આ વાત યાદ રાખજો. વો હમારે લીએ નહીં હૈ, વો હમારે સંગ હૈ. ઓર જબ વો હમારે સંગ હૈ, ફિર જીત જાયેંગે હમ તુ અગર સંગ હૈ, જિંદગી હર ઘડી એક નઈ જંગ હૈ. તો જીવન મેં સંઘર્ષ તો ચલતે રહેંગે, ઉતાર ચઢાવ તો આતે રહેંગે, લેકિન વો શ્રી આચાર્યજીને હમ પર એસી કૃપા કરી કે આ સંઘર્ષપૂર્ણ જીવનમાં, આ જીવન એક મહાભારત જ છે, પણ જ્યારે આપણા સારથી કૃષ્ણ બની ગયા તો ફિર જીત જાયેંગે હમ, પછી તો વિજય જ વિજય છે, એનો પરાજય થઈ જ ન શકે, કોની તાકાત છે? ભઈ બ્રહ્મ સંબંધના હાર્દને જ્યારે સમજી જાય જીવ, હા આજે ખાલી ઉપર ઉપરથી સમર્પણ થાય છે, એના હાર્દને આપણે સમજતા નથી કે બ્રહ્મ સંબંધ શું છે, નામ નિવેદન શું છે. અને પછી જ્યારે કાળું નાણું જ ન રહે તો પછી એને ચિંતા હોય, અને ચિંતા છે આપણને, હજી પણ ચિંતાઓ છે, તો સમજતા જજો બ્રહ્મ સંબંધ થઈ ગયું તો પણ ધીમે ધીમે પાછું બ્લેક મની ભેગું થતું જાય છે. ચિંતાઓ આવી ગઈ એટલે સમજી જજો વાપિસ શરૂ હો ગયા. સમજાઈ ગઈ વાત મારી? આ સમજાય છે કે નહીં તમને? કયો કે ફરીથી બોલું, હા કે ના? હા, આનંદ માર્યો વાલા, પ્રસન્નતા મારો હો. હા, ઠાકુર આપણા માથે બિરાજી રહ્યા છે, એમની શરણમાં આપણે છીએ. બસ એ આપણાથી બે વસ્તુ, આપણી બુદ્ધિ અને આપણું મન, અને એના માટે જ શ્રી મહાપ્રભુજી આ પુષ્ટિ માર્ગ, બ્રહ્મ સંબંધ, આત્મનિવેદન આ બધો પ્રકાર બતાવ્યો છે. અને સાચું સમર્પણ બુદ્ધિ દ્વારા જ થાય. જ્યારે બુદ્ધિ વસ્તુનો સ્વીકાર કરી લે, આ મારા માટે આવશ્યક છે, પછી અપને આપ સમય નીકળવા લાગે. પછી એને કેવું ન પડે કે ભાઈ તું કથામાં આવો, કેમ નથી આવતો, બે દિવસ થઈ ગયા. અરે કહેવાનું શું હોય એમાં, કહેવાનું શું હોય? આપણા માટે છે, મારા માટે છે. જ્યારે વસ્તુ કોઈ કોઈ કાર્યની ઇમ્પોર્ટન્સ, મહત્વતા બુદ્ધિ સ્વીકારી લે ને, પછી અપને આપ એને સમય મળી જાય.
કારણ કે એને બુદ્ધિનું સમર્પણ હોવું જોઈએ કે આ જગતનો સાર શ્રી કૃષ્ણ છે, અને જ્યારે એની કથા થઈ રહી હોય તો પછી એનાથી ઇમ્પોર્ટન્ટ બીજું કામ શું હોઈ શકે? પણ હજી આપણને એનાથી વધારે પણ બીજા કાર્યો દેખાય છે તો સમજી જજો, હજી બુદ્ધિનું સમર્પણ નથી થયું. પછી ફોન કરવા પડે, અરે આવો ને ભાઈ આવો ને, અરે કહેવાનું શું? આપણે આપણા માટે આવીએ છીએ, પોતાની જાત માટે આવવાનું છે. આમાં એમાં પછી આગ્રહ ન જોઈએ. તો બુદ્ધિ અને મન નું સમર્પણ યાદ રખે ઇસ બાત કો. ઇસલિયે પ્રથમ શ્લોક માં ભીષ્મજી એતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભાગવતિ સાત્વત પુંગવે વિભુમ્ને, બુદ્ધિનું સમર્પણ કર્યું. અને બુદ્ધિ દ્વારા જે સાચું સમર્પણ છે, આ સ્તુતિના માધ્યમથી આપણે એ જ પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણી બુદ્ધિ પણ સદા ઠાકોરજીમાં લાગેલી રહે, બસ પ્રભુ એવી કૃપા કરે. પ્રભુના દર્શન કરીને ભીષ્મજી કૃતાર્થ થયા, અને એના પછી આગળ પ્રભુ દ્વારકા પધાર્યા. દ્વારકામાં ભગવાન પધાર્યા, ખૂબ સ્વાગત આગતા સ્વાગતા કરવામાં આવી, મંગલ વાદ્ય વગાડવામાં આવ્યા કે પ્રભુ દ્વારકા પધાર્યા છે. અને હવે અહીંયા સુખદેવજીનો જન્મ થયો, એ કથા, પરીક્ષિતનો જન્મ થયો એ કથાનું વર્ણન આવ્યું. પરીક્ષિતનો જન્મ થયો, પાંડવોએ બ્રાહ્મણોને બોલાવ્યા, પૂછ્યું કેવું હશે અમારો બાળક. અને પછી બ્રાહ્મણોએ આવીને ભવિષ્યવાણી કરી, પાર્થ પ્રજાવિતા સાક્ષાત ઈશ્વાકુરિવ માનવઃ બ્રહ્મણ્ય સત્ય સંધ્યશ્ચ રામો દાશરતિર્યથા. બ્રાહ્મણોએ ભવિષ્ય કથન કર્યું કે આ આપનો બાળક ઈશ્વાકુના સમાન મહામાનવ બનશે, પ્રજાપાલક થશે, દાશરથી શ્રી રામ જેવો બ્રહ્મણ્ય અને સત્યસંગ બનશે, શિવના સમાન શરણાગત વત્સલ, કુબેરના સમાન ધનવાન, કુંતાપુત્ર અર્જુન અને સહસ્ત્રાર્જુન સમાન ધનુર્ધર બનશે, સમુદ્રના સમાન દુસ્તર, અગ્નિના સમાન દુર્ઘશ બનશે, પિતૃના સમાન સહિષ્ણુ અને પૃથ્વીના સમાન તિતિક્ષાવાન બનશે. પરંતુ તક્ષકાદ આત્મનો મૃત્યુ, એક તક્ષક સર્પના માધ્યમથી એનું મૃત્યુ થશે, ઋષિનો શ્રાપ લાગશે. પરંતુ એ શ્રાપ પણ, શ્રાપના માધ્યમથી પણ એ પરીક્ષિતનું કલ્યાણ જ થશે. આ રીતે ભવિષ્ય કથન કર્યું. પછી એક વારની વાત, વિદુરજી ધૃતરાષ્ટ્ર ગાંધારી ને પાસે આવીને ઘણા કડવા શબ્દ કહ્યા કે જે ભીમને મારવાના અનેકો વાર તમે પ્રયાસ કર્યા, પાંડવોને મારવાના અનેકો વાર પ્રયાસ કર્યા, હવે એમના આપેલા અન્ન પર જ તમે જીવન વ્યતીત કરો છો, કંઈક તો શરમ કરો. થોડા કટુ વચન બોલ્યા. આચાર્યો ક્યારે કટુ વચન બોલતા હોય કે એની આસક્તિ ઓછી થાય, છૂટે. યાની જબ ગુરુજન આચાર્ય હમે કુછ કડવા વચન કહે, અને કે ને કડવી દવાઈ જ કામ કરે. એટલે જ્યારે કંઈ કડવા વચન પણ આપણને આચાર્ય ગુરુ કહે તો એમાં એ જીવનું હિત જ હોય છે કે ક્યાંક આપણી સંસારિક આસક્તિને છોડાવવા માટે ગુરુ આ પ્રકારની આજ્ઞા કરી રહ્યા છે. વિદુરજીએ અમુક કડવા શબ્દો કહ્યા. પછી ધૃતરાષ્ટ્ર ગાંધારી ગ્રહનો ત્યાગ, મહેલનો ત્યાગ કરીને કોઈને કીધા વગર વનની ઓર નીકળી ગયા. યુધિષ્ઠિરને ખબર પડી, ખૂબ દુઃખ થયું એમના હૃદયમાં. અને પછી અર્જુન એ દ્વારિકા ગયો ભગવાનના દર્શન કરવા માટે, એમનામાં એની આસક્તિ હતી. ઘણા સમય સુધી અર્જુન દ્વારિકામાં રહ્યો, ધીરે ધીરે સમય બદલાયો.
કાલ બદલવા લાગ્યો. અને હવે એ કાલની સ્થિતિ જોઈને એક દિવસની વાત, યુધિષ્ઠિરજી મહારાજ પોતાના ભાઈ ભીમને કહી રહ્યા છે કે કાલ બદલાઈ ગયો છે, ઘણી અપશુગન વસ્તુઓ દેખાઈ રહી છે, પરિવારમાં ક્લેશ થવા લાગ્યો, ભાઈ ભાઈમાં ક્લેશ થવા લાગ્યો, જૂઠું લોકો બોલવા લાગી ગયા, લોભ વૃત્તિ વધી ગઈ, ચોરીઓ થવા લાગી છે, સમય બદલાઈ રહ્યો છે, બહુ સમય થયો, અર્જુન પણ ગયો હજી સુધી આવ્યો નથી, વિચારવા લાગ્યા બધું બરોબર તો હશે ને. ઘણી વખત આમ એવા સમાચાર મળવાના હોય ને તો એક હૃદયમાં એક અંતસ્ફૂર્ણા ઇન્ટ્યુશન થઈ જાય. ઘણી વખત નહીં આપણું મન બહુ શાંત હોય, ઘણી વખત આપણું મન બહુ પ્રસન્ન હોય, પહેલાથી ઇન્ટ્યુશન થઈ જતી હોય છે ઘણી વાર. તો આમને હૃદયમાં એક અંતસ્ફૂર્ણા થઈ કે કંઈક કુછ તો ગલત હે. હવે આ વાત જ કરતા હતા ત્યાં જ અર્જુનનો રથ આવ્યો, દૂરથી એમનો રથ જોયો. યુધિષ્ઠિરજી મહારાજ પ્રસન્ન થયા અને આમ દોડીને એને મળવા માટે જાય છે, પરંતુ અર્જુન બિલકુલ નિસ્તેજ, એવો ઉદાસીન. એને જોઈને ભાઈ ગભરાયા, પૂછ્યું કે અરે અર્જુન બધું બરોબર તો છે, શું તારું કોઈ અપમાન કર્યું? શું કોઈ તું સ્ત્રીની રક્ષા ન કરી શક્યો? દ્વારકામાં આપણા બધા ભાઈઓ બધા આનંદમાં તો છે, દ્વારકાનાથ આનંદમાં તો બિરાજી રહ્યા છે. ખૂબ ઉદ્વેગતાથી પ્રશ્નો કર્યા. જ્યાં દ્વારકાનાથના શબ્દ સાંભળ્યા, અર્જુનના આંખોમાંથી ધડધડ અશ્રુપાત નીકળવા લાગ્યા. કહેવા લાગ્યો, ભાઈ જે દ્વારકાધીશના આપ સમાચાર પૂછી રહ્યા છો, એક ઋષિના શ્રાપને નિમિત્ત બનાવીને એમણે પોતાની લીલા સમેટી લીધી છે. ભગવાનના સ્વધામ પધારવાના સમાચાર આપ્યા, એ સાંભળતાની સાથે જ એવો વૈરાગ્ય એમની અંદર આવ્યો, બધાની અંદર, કે જેમની કૃપાથી આપણને રાજ્ય સામ્રાજ્ય મળ્યું, હવે જો એ જ આ ભૂતલ ઉપર ધરા ઉપર નથી તો પછી આ બધું શું, આ બધાનું પછી શું મતલબ છે? જેમની કૃપાથી આપણે જીવન જીવી રહ્યા છે, આપણને બધી વ્યવસ્થાઓ મળી રહી છે, અને જો પછી એ જ કૃષ્ણ એમની જ સેવા, એમના માટે જ આપણી પાસે સમય ન હોય તો પછી તો સુરદાસજીના વચન યાદ આવે કે જીન તન દિયો તિને હી બિસારિયો એસો નમક હરામી મોસમ કોન કુટિલ ખલ કામી. પાંડવોના અંદર એવો વૈરાગ્ય આવ્યો. કુંતાજીને જ્યારે આ સમાચાર મળ્યા તો એ સાંભળતાની સાથે જ એમના પ્રાણ નીકળી ગયા. આ પ્રસંગને લઈને શિક્ષાપત્ર અંતર્ગત શ્રી હરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કુંતિવત ઈર્દશમ ભાગ્યં કશ્ચ ભાગ્યવતો ભવે. શ્રી હરાયજી કહે રહે હૈ કે કુંતી કે સમાન ભાગ્યશાલી કોણ હો શકે, કે ઉનકે અંદર કિતનો તીવ્ર વિરહ ભયો, ઓર એસો તીવ્ર વિરહ કે યે સમાચાર સુનતે હી ઉનને પ્રાણો કો ત્યાગ કર દિયો. ધન્ય હૈ એસી કુંતી માતા, કેસે કુંતાજી કે ભાગ્ય હૈ. શ્રી હરાયજી તો ત્યાં સુધીની વાત કરી દાસ્યાષ્ટકમ અંતર્ગત, કે આ પાંડવો ઉપર અર્જુન ઉપર જે ભગવાનની આટલી બધી કૃપા છે એનું કારણ કુંતાજી છે, પાંડવોનો સકામ ભાવ નહીં અપિતુ કુંતાજીના નિષ્કામ ભાવના લીધે ભગવાન આ પાંચે ઉપર આટલી કૃપા કરી રહ્યા છે. ધ્યાન આપો, શ્રી હરાયજી બહુ સુંદર માર્મિક એમની હૃદયની વાત કરી રહ્યા છે કે કુંતાજીના નિષ્કામ ભાવના લીધે આ પાંડવો ઉપર આના સારથી ભગવાન અર્જુનના બન્યા. એ એની લાયકાત નથી, કુંતાજીની કૃપા છે, કુંતાજીના લીધે. કારણ કે કુંતાજીનો સંબંધ એમના પુત્ર સાથે છે, અને ભગવાન પ્રસન્ન, ભગવાનની પ્રસન્નતા મેળવવાનું એકમાત્ર સાધન શ્રી હરાયજી આજ્ઞા કરે છે કે ભક્તો સાથે કોઈ પણ પ્રકારથી સંબંધ બાંધવામાં આવે, એ જ એકમાત્ર ભગવાનની કૃપાનું સાધન છે. અને શ્રી હરાયજી કહે છે કે આ પાંડવોનો આ પાંચેનો સંબંધ કુંતાજીથી છે, એમના પુત્ર છે, તો એ સંબંધના લીધે ભગવાને એમના ઉપર એટલી કૃપા કરી. તો શ્રી હરાયજી કહે છે કે એવી રીતે જ પ્રભુ મારી અંદર ના કોઈ ગુણ, ના કોઈ રૂપ, ના કોઈ વિદ્યા, ના કોઈ સામર્થ્ય, તો પણ હે પ્રભુ આપ મારી ઉપર કૃપા કરશો, કારણ
કે હું વલ્લભનો બાલક છું અને આપ તો વલ્લભના પ્રિય છો, અને એ સંબંધને ધ્યાનમાં રાખીને આપ મારી ઉપર કૃપા કરશો, એ વાતનો મને વિશ્વાસ છે. વિચારો વૈષ્ણવશી હેરાય મહાપ્રભુજી, શિક્ષા સાગર, રૂપ સાગર, દિનતા સાગર, ભાવ સાગર, કરુણા સાગર, જેટલી પણ સાગરની ઉપમા લગાડી એટલી આપના માટે ઓછી છે. અને એ હૃદયનો એવો દૈન્ય ભાવ પ્રગટ કરતા હોય કે મારી ઉપર પણ આપ કૃપા કરશો, મને વિશ્વાસ છે, મારી અંદર તો કોઈ સામર્થ્ય નથી, પણ મારો સંબંધ વલ્લભ સાથે છે, હું એમનો અંશ છું, અને એ સંબંધના લીધે મારી ઉપર કૃપા થશે. તો શ્રી હૈરાયજી કહે છે કે ભગવદ કૃપા મેળવવાનો જો કોઈ સાધન હોય તો કેવલ એકમાત્ર સાધન ભગવદીઓ સાથે સંબંધ બાંધી લો. કેન પ્રકારેણ? ભક્તો સાથે સંબંધ બાંધી લો. શહેરાઈજી કહે, ધન્ય હે સિકુંતાજી, એક ક્ષણ માત્ર પણ સહન ન કરી શક્યા, પ્રાણનો ત્યાગ કર્યો, અને હવે આ બધા પાંડવો પણ મહેલનો ત્યાગ કરીને ઉત્તર દિશાની ઓર ગયા, અને આગળ ચાલતા ધીરે ધીરે હિમ સમાધિ એ લોકોએ લીધી. એ કથાનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું. પછી પ્રથમ સ્કંદના આગળ ચાર અધ્યાયોમાં પરીક્ષિતના રાજશાસનનું વર્ણન કરવામાં આવ્યું. બે અધ્યાયોમાં રાજ્ય સ્વીકાર અને બે અધ્યાયોમાં રાજ્ય ત્યાગનું વર્ણન છે. પહેલા બે અધ્યાયોમાં પરીક્ષિતજીના બે સામર્થ્ય દેખાડ્યા, એક લૌકિક સામર્થ્ય અને એક અલૌકિક સામર્થ્ય. લૌકિક સામર્થ્ય દ્વારા પરીક્ષિતજીએ આધ્યાત્મિક અને આદિભૌતિક ધર્મની સ્થાપના કરી, અને અલૌકિક સામર્થ્ય દ્વારા આદિદૈવિક ધર્મની સ્થાપના પરીક્ષિતજીએ કરી છે, કે શાસકનો એ ધર્મ છે.